પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં એવી વસ્તુઓ છે કે જેમાં દરેક કોઈ સંદેશો આપવામાં આવ્યો છે જેમ કે ગ્લો ગાર્ડનમાં મુકાયેલી વસ્તુઓ સૂચવે છે કે જીવનમાં પ્રકૃતિથી લઈ સાયન્સ બધું જ અગત્યનું છે નગરમાં મુકાયેલા ચિહ્નો ભક્તિ અને શ્રદ્ધા શીખવે છે ભવ્ય પ્રમુખ સ્વામીનગરમાં દિલ્હીના અક્ષરધામ જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આ મંદિરની આજુબાજુ નાના સરોવર અને તેમાં પણ આ પાન તરી રહ્યા છે પહેલી નજર એવું લાગે કે આ પ્લાન પ્લાસ્ટિકના હશે ખોટા હશે પણ એવું નથી આ પાન સાચુકલા છે અને વિશ્વના સૌથી મોટા એમેઝોનમાંથી લાવવામાં આવ્યા છે એમેઝોનના જંગલમાંથી આ પાનને સંસ્કૃતમાં કમળપત્ર કહે છે પણ આ કમળની ઘણી બધી પ્રજાતિઓમાંની આ સૌથી મોટી પ્રજાતિ વિક્ટોરિયા એમેઝોનિકા છે આ છે તો કમળના પાન જ પણ એમેઝોનના જંગલમાં ઉગતા આ કદાવર પાન પ્રમુખ સ્વામી નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે પ્રમુખસ્વામી નગરમાં અનેક એવી વસ્તુ જે છે તે જોવા જેવી છે અક્ષરધામ મંદિર હોય કે પછી પ્રમુખ સ્વામીની મૂર્તિ બાળનગરી હોય કે પછી અન્ય વાત કરીએ તો અત્યારે જે આ પોન્ડ જેવું જે બનાવવામાં આવ્યું છે આ અસલ જે કહી શકાય કે કમળ છે તે એમેઝોન જંગલમાંથી લાવવામાં આવ્યા છે ખાસ કરીને આની ખાસ વિશેષતા એ છે કે આ પાનમાં લગભગ ચાલીસ કિલોથી વધુ પાણી તે પી શકે તેવી શક્યતા છે દર્શાવે છે અને સાથે જ અત્યારે પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ તેમજ જે વાત કરીએ તો અલગ અલગ જે મૂર્તિ પણ તેમાં રાખવામાં આવે છે છતાં તે અંદર જતું નથી આ જે છે કમળ ખાસ કરીને તે અને પત્તું જે છે પાન જે છે તે ચાલીસ કિલોથી વધુ જે છે પાણી એકસાથે ચૂસી શકે તેવી શક્ય જે તેની ખાસિયત છે તો અત્યારે આ નજરાણું જોવા માટે પણ આસપાસથી લોકો જે છે તે વધુમાં વધુ આવે છે પ્રમુખ સ્વામીની મૂર્તિ પણ અહીંયા તેના પર બિરાજમાન છે ત્યારે તેના દર્શન કરવા માટે પણ અહીંયા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અનેક એવા એવા નજરાણા છે સ્વામી નગરમાં કે જે જોવા જેવા છે ચોક્કસ અહીંયા પણ આ જે પોન્ડ છે તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે કેમેરા પર્સન અજયન લેવાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ Premok Swami Nagarma.